Dear student, we are doing unit number 5, read 1, Peeper, the Phantom Pat. Peeper, એટલે મરી, કાળા મરી. Phantom Pat, Phantom એટલે imaginary, ભૂત્યું, ન હોવું અને હોવાનો દેખાવ કરવું એ ભૂત્યું. Phantom Pat, Pat એટલે પાલતું પ્રાણી. Now on page number 51, Peeper એક નામ આપેલું છે પાલતું પ્રાણીને. Alright, and here we reading on page number 51. The scene opens in a classroom. It is chaotic. Chaotic badu astavyast, arajaptavaru, astavyast. Much shouting and flinging of paper and pencils. That is flinging, and the fekao, shouting, both chisas chis. Flinging of papers, paper feke, pencils feke. Teacher enters, looks helplessly at the scene. With joy, helplessly, much good, lachatane. ટીચર બિચારી લાચાર થઈને જોઈ કે છોકરાઓ બહુ તોફાન. ધેન વર્ક્સ ઇન બ્રેવલી, બહાદુરતાથી, બહાદુરીથી એ એન્ટર્સ ઇન ધ ક્લાસરૂમ ઓન ધ સ્ટેજ વિથ અ સ્માઇલ. અને સ્માઇલ, ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. અ મોમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. ઓકે, અ મોમેન્ટ પોઝ, એક ક્ષણ માટે. ગુડ મોર્નિંગ એવરીબડી, એમ કહે છે એટલે ચિલ્ડ્રન એમ કહે એટલે અટકી જાય બધા છોકરાઓ કામ કરતા. મોમેન્ટ એની એક ક્ષણ માટે એક્ટિવિટી બંધ થઈ જાય. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. Totally English lesson. આપણે ત્યાં મેડમ, સર આવા કહેવાનો રિવાજ. આ મિસિસ ચાવલા કહે છે. ઇંગ્લિશ એટમોસ્ફિયર, ઇંગ્લિશ ક્લાસરૂમ છે, ઇંગ્લિશ મીડિયમ ક્લાસરૂમ છે. એટલે ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ, પાછું અસ્ત વ્યસ્ત તોફાન મસ્તી કન્ટિન્યુઝ. સ્ટુડન્ટ વન, મેમ લુક, બકરા બોલતા તે મેમ, જો ટેક્સ્ટ સાથે રાખજો. લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. સ્ટીલિંગ માય, ટોટલી ગુજરાતી ઇંગ્લિશ. ઓકે, સ્ટીલ ચોરી કરવું એટલે કોઈ ન હોય ને ત્યાં લઈ લેવું હોય ચોરી કરવું. આ તો સ્નેચિંગ કહેવાય. લુક, દે આર સ્નેચિંગ ઓર સ્ટીલિંગ લખતા છે, આપણે કંઈ વાંધો નથી. પણ એટલે આ પાઠમાં એટલું શીખવાનું કે તમે ઇંગ્લિશ એક્સપ્રેશન બોલતા હોય, થોડું ઘણું ખોટું બોલાતું હોય તો એ ભાષામાં ભૂલ હોય ચાલે, વાંધો નહીં. દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય સમથિંગ. કંઈક બોલતા હોય એટલે બીજો સ્ટુડન્ટ પાછું બોલે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, આજે શું કરવાના એમ. સ્ટુડન્ટ ટુ, મેમ મેમ મેમ, લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. સમથિંગ ફની, નો નો સ્ટડી, આજે ભણવા લાગે, સમથિંગ ફની. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન, આ સૂચન કરે. ફની સમથિંગ, મચ ચીયરિંગ, એ મેડમ, એ એ મેમ. ટીચર સેઝ, નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. વી આર The children are going to discuss about domestic animals. પાલતુ પ્રાણીઓની વાત કરવાના છે. Immediately the class is rocked. Rock એટલે ઝૂલા ઝૂલું, ના અર્થમાં હલી જવું. Immediately the class is rocked by a storm of protest. Protest they didn't like. They didn't like to discuss about domestic animals. Domestic animals ચર્ચા કરવાનું ગમતું નહોતું. એટલે કહે છે, ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, બચાવ તોફાન બધે, એક્સેપ્ટ ફોર પિયા. એન્ડ પિયા ધેટ ટાઈમ સી વોઝ સાયલન્ટ, હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. ઓકે, એને મજા આવી. ઓકે, બિકોઝ સી ઇઝ વેરી કન્ફિડન્ટ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ. એનો જે પ્રાણી છે, પેટની વાત કરવાની છે, કન્ફિડન્ટ છે, આત્મવિશ્વાસ છે ને, એટલે શી ઇઝ ચીયર્સ સાયલન્ટ. સ્ટુડન્ટ સેઝ, જે કેવી રીતે પ્રોટેસ્ટ કરે, કેવી રીતે બચાવ કરે. આજે ડોમેસ્ટિક એનિમલની વાત નથી કરવી. એવી રીતે સ્ટુડન્ટ વન બાય વન પ્રોટેસ્ટ કરે, નો નો દેટ્સ સો બોરિંગ. એક સ્ટુડન્ટ કે નો નો દેટ્સ સો બોરિંગ. અનધર સ્ટુડન્ટ શરફ પિયા, સ્ટોપ બીઈંગ એન એનિમલ ફોર વન્સ. ચૂપ, જાનવર બનવાનું બંધ કર. યે, જસ્ટ બિકોઝ યુ આર બીંગ એનિમલ એક્સપર્ટ. કોઈ બીજું વિદ્યાર્થી પિયાને કહે, યુ આર બીંગ એનિમલ એક્સપર્ટ. એનિમલ એક્સપર્ટ સમજે છે પિયા. No ma'am, nothing about animals, no. Ma'am ne ke, no, nothing about animals. We did that in class 1. Pehla class, pehla period ma deo chkai du. That's for kids, and that's for kids. Ata nana bada konu. Let's do something else, please. Kaik biju kaam kariye. Let's do, go for a picnic. A picnic par jaiye, kaik maza kariye. Teacher says, children, today we have to talk about domestic animals.
एंड जस्ट टू मेक इट इंटरेस्टिंग इंटरेस्टिंग पार्ट ने मजा करवा माटे इंटरेस्टिंग बनावा माटे लेसन लेट्स स्टार्ट बाय ईच वन ऑफ यू टेलिंग अस अबाउट द पेट्स यू मे हैव एट होम तुम्हारी घरे पालतू प्राणी होय एनी बात करवाना छे सो लेट्स स्टार्ट बाय ईच वन ऑफ यू दरेक की शुरुआत करवानी दरेक की शुरुआत नहीं कराई पर लेट्स स्टार्ट by someone koi ki shuruaat kariye and each one everyone has to tell about their domestic animal એટલે મારો કહેવાનો ભાવ એ છે કે ઇંગ્લિશ આ બોલવાની ભાષા જરા ખોટું બોલાતું છે આ ગુજરાતી માણસ ઇંગ્લિશ બોલે છે ખ્યાલ આવી જતો છે બાકી લેટ્સ સ્ટાર્ટ બાય કોઈ વ્યક્તિનું નામ ઈચ વન દરેક દ્વારા શરૂઆત નહીં શરૂઆત એક જ દ્વારા થાય ને ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ You may have at home, ઘરે જે પાલતુ પ્રાણી હોય એની વાત કરીએ વિલ સ્ટાર્ટ વિથ યુ હા આ બરાબર છે વિલ સ્ટાર્ટ વિથ યુ ક્ષમા ક્ષમા કહે છે ઓકે નાવ ક્લાસમાં એક સ્ટુડન્ટનું નામ ક્ષમા વાત કરે છે યસ એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ તમે બધા નસીબદાર છો નોઝ બધા નસીબદાર જાણો છો દોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ જે મારે ઘરે આવેલા છે દોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ જે મારા ઘરે આવેલા છે દે આર લકી એન્ડ દે નો ધેટ આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ એન્ડ શી ગોટ અંગોરા રેબિટ્સ અ બંચ ઓફ એકાદ જોડી અંગોરા રેબિટ એની પાસે છે એટલે વન સેકન્ડ દેટ ઇઝ As most of you lucky ones, જે નસીબદાર છે તે નો those who have been to my house, જે મારા ઘરે આવેલા છે નસીબદાર છે ને એ લોકો જાણતા છે I have got bunch of a bunch હોય ખરેખર આ સ્પોકન ઇંગ્લિશ છે ચાલી જતું છે બાકી ખરેખર ભાષા લખવામાં આવી તો અ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ જોડી અંગોરા રેબિટની છે દે આર વેરી બ્યુટિફુલ અંગોરા રેબિટ્સ આર વેરી બ્યુટિફુલ દે આર કેપ્ટ દે આર બ્રોટ અપ ફોર ફર એના રૂવાટી માટેને ઉછેરવામાં આવે આપણા એમ બી મધ્યપ્રદેશમાં કેટલાક ફાર્મમાં છે દે આર વેરી બ્યુટિફુલ એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર સર્ચ કરીને જોઈ લેજો અંગોરા રેબિટ કેવા હોય સો પીપલ બ્રેડ ધેમ બ્રોટ અપ બ્રેડ એટલે ઉછેરે બ્રેડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ અને એના ફરમાંથી સ્વેટર બનાવવામાં આવે બરાબર છે આપણે આગળ જોઈએ